સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું છે સત્તાકાંડ વેસુ વિસ્તારમાંથી સત્તાકાંડ ઝડપાયું છે ડમી સિમ કાર્ડ થી ચાલતું હતું સમગ્ર કાંડ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ બુકીની ધરપકડ કરી છે અન્ય પાંચ જિલ્લા બુકીને વોન્ટેડ જાહેર કરાયા છે ચાર લાખ ત્રીસ હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાં જપ્ત કરાયો છે સોશિયલ મીડિયાના રીલ સ્ટાર ચિન્ટુ અને ગજાનંદ ટેલર નામના બુકીની ધરપકડ સુરતમાંથી પકડાયેલા ત્રણ પૈકી એક ગજાન ટેલર સત્તાકાંડનો નો માસ્ટર માઇન્ડ

ગદાનંદ ઉર્ફે ગજુ જસવંતભાઈ ટેલર ચિનાન્સુ ઉર્ફે ચિન્ટુભાઈજી અને હિરલ ઉર્ફે જીગ્નેશ પ્રફુલભાઈ દેસાઇ ત્રણ નામની ધરપકડ કરી ચાર લાખ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે એમાં જે ગદાનંદ ઉર્ફે ગજુ જસવંતભાઈ ટેલર છે એમના વિરુદ્ધમાં અગાઉ જુગારધારાના સાત કેસો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે અને જે હાર્દિક છે હિરલ જીગ્નેશભાઈ

સેલવાસમાં દૂધની ચોરી સીસીટીવી માં કેદ થઈ છે દુકાનની બહારથી દૂધની થેલીની ની ચોરી કેરેટમાં પડેલા દૂધની થેલી યુવકે ચોરી કરી ગાયત્રી મંદિર નજીક આવેલ દુકાન બહારની ઘટના છે વહેલી સવારે બાઇક પર બે યુવકો દૂધની ચોરી કરવા પહોંચ્યા હતા દુકાનની બહારથી દૂધની થેલીઓની ચોરીની ઘટના વધુ થઈ રહી છે જેમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી દુકાન બહારથી દૂધની ચોરીના લાઇવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા સેલવાસના ગાયત્રી મંદિર નજીક આવેલી એક દુકાનની બહાર વહેલી સવારે દૂધની થેલીઓ ભરેલા કેરેટ પડ્યા હતા

તે બાઇક પર બેસી અને ફરાર થઈ જાય છે આ અગાઉ પણ વાપી અને સેલવાસમાં પણ દુકાનોની બહાર વહેલી સવારે મૂકેલા કેરેટમાંથી થેલીઓની ચોરી થતી હોવાની બનાવો બની ચુક્યા છે અને દૂધ ચોરીનો વધુ એક પુરાવો ધ્યાને આવતા આ દૂધ ચોરોથી દુકાનદારો પરેશાન છે